ગુડ મોર્નિંગ આદરણીય પ્રધાનમંત્રી હું સુમન મિશ્રા સર સમાજમાં વિદ્યાર્થીએ કેવી રીતે વર્તવું તે અંગે તમારી સલાહ હું ઈચ્છું છું તમારો આભાર સાહેબ આભાર મેડમ માનનીય પ્રધાનમંત્રીજી વિદ્યાર્થીએ સમાજમાં કેવી રીતે વર્તવું એ જ પૂછવું છે ને તમારે મને લાગે છે કે તેને સહેજ અલગ અવકાશમાં રાખવું જોઈએ આપણે કયા સમાજની વાત કરીએ છીએ જેમની વચ્ચે ઉઠીએ બેસીએ છીએ એ આપણું સર્કલ છે ક્યારેક સારી ખરાબ વાતોમાં સમય પસાર કરીએ છીએ ટેલિફોન પર કલાકો પસાર કરીએ છીએ એ લિમિટેડ વર્તુળની વાત કરો છો તો આપ બાળકને જેમ કહેશો ભાઈ આમ અહીં જૂતા પહેરીને આવો અહીં શૂઝ કાઢવા અહીં આ રીતે વર્તન કરો તે રીતે અહીં કરો એવું તમે કહી શકો છો પરંતુ હકીકત એ છે કે તેને એક ઘરની મર્યાદામાં સીમિત નથી રાખવાના સમાજમાં તેમનો જેટલો વ્યાપક વિસ્તાર થાય એટલો થવા દો જોઈએ એટલો થવા દેવો જોઈએ મેં એક વખત એવું કહ્યું હતું કદાચ પરીક્ષા પે ચર્ચા વખતે જ કહ્યું હતું અથવા બીજે ક્યાં કહ્યાનું મને યાદ નથી મેં કહ્યું હતું કે દસમા બારમાની પરીક્ષા પછી ક્યારેક બાળકને પહેલા પોતાના રાજ્યમાં તેમને કહો કે હું તને આટલા પૈસા આપું છું અને પાંચ દિવસ સુધી આટલી જગ્યાએ ફરીને આવો અને ત્યાંના ફોટા ત્યાંનું વર્ણન બધું લખીને લાવો તેને મોકલો તમે જોશો તે બાળક ઘણું બધું શીખીને આવશે જીવનને જાણીને તેના પર વિશ્વાસ વધશે પછી તે તમારી સામે આવીને બૂમાબૂમ નહીં કરે અને જો બારમા ધોરણનો છે તો તેને કહો કે તું રાજ્યની બહાર જઈને આવ જો આટલા પૈસા છે રિઝર્વેશન વગર જ ટ્રેનમાં જવાનું છે સામાન આટલો હશે આ તને ખાવાનું આપ્યું છે જા અને આટલી વસ્તુઓ જોઈને આવો અને આવીને બધાને સમજાવ તમારે ખરેખર તમારા બાળકોની કસોટીઓ લેતા રહેવું જોઈએ તેમને સમાજના વિવિધ વર્ગોમાં જવા માટે પ્રેરિત કરવા જોઈએ તેને ક્યારેક પૂછવું જોઈએ કે ભાઈ આ વખતે કબડ્ડીમાં આ બાળક તારી સ્કૂલમાં સારું રમ્યો તો શું તું તેને મળીને આવ્યો છે જા તેના ઘરે જઈને મળીને આવો ફલાણા બાળકે વિજ્ઞાન મેળામાં સારું કામ કર્યું તું જઈને મળી આવ્યો કે અરે જા જરા મળીને આવ તેને તેનું વિસ્તરણ કરવાની તક તમારે આપવી જોઈએ તેણે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એમ ન કરવું જોઈએ તેને તે ન કરવું જોઈએ કૃપા કરીને તેને બંધનમાં બાંધશો નહીં તમે મને કહો કે કોઈ ફરમાન બહાર પાડે છે કે પતંગિયાઓએ આવું કરવું જોઈએ પતંગને યુનિફોર્મ પહેરાવશો તો શું થશે શું થશે કોઈ લોજિક છે આપણે બાળકોને તેમની પાંખો ફેલાવવા દેવી જોઈએ તેમને નવા ક્ષેત્રમાં લઈ જવા જોઈએ મેળવવા જોઈએ ક્યારેક આપણને પણ લઈ જવા જોઈએ એમને આપણે ત્યાં રજાઓમાં મામાના ઘરે જવું ફલાણી જગ્યાએ જવું આ બધું કેમ થતું હતું તેનો પોતાનો એક આનંદ હોય છે તેનો એક સંસ્કાર પણ હોય છે એક જીવનની રચના બને છે આપણે બાળકોને આપણા વર્તુળમાં બંધ ન કરવા જોઈએ જેટલો આપણે તેમનો વ્યાપ વધારીશું હા આપણે કાળજી લેવી જોઈએ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેની આદતો ખરાબ નથી થઈ રહી ને ઓરડામાં ખોવાયેલો તો નથી રહેતો ને તે ઉદાસીન તો નથી રહેતો ને પહેલા ભોજનમાં બેસતો તો કેટલી મજાક મસ્તી કરતો હતો આજકાલ હસી મજાક બંધ કરી દીધી શું તકલીફ છે માતા પિતાને તરત જ સ્પાર્ક થવો જોઈએ આવું ત્યારે બને છે જ્યારે બાળકોને તેઓ ઈશ્વરે તેમને આપેલી એક અમાનત માને છે આ સંપત્તિનું રક્ષણ કરવું અને સંવર્ધન કરવું એ તેની જવાબદારી છે જો આ ભાવ થાય તો તેના પરિણામો સારા આવે છે જો આવી લાગણીઓ થશે તો અમારો દીકરો છે હું જે કહીશ તે કરશે હું એવું હતો તેથી તારે તેજ બનવું પડશે મારા જીવનમાં એવું હતું તેથી તારા જીવનમાં આવું થશે તો પછી વાત વણસી જાય છે અને એટલા માટે જરૂર છે કે ખુલ્લાપણાથી આપણે સમાજના વિસ્તરણ તરફ તેને લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ તેને જીવનમાં જુદી જુદી વસ્તુઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરતા જાઓ હું તો ક્યારેક કહીશ કે ધારો કે તમારી પાસે સાપ છછુંદરવાળા લોકો ક્યારેક આવે છે તો બાળકોને કહો કે ભાઈ તું જઈને એની સાથે વાત કર એ ક્યાં રહે છે ક્યાંથી આવ્યો છે આ ધંધામાં કેવી રીતે આવ્યો કેમ શીખ્યા ચાલો મને સમજાવ અને તેને પૂછીને આવો તેની લાગણીઓ જાગશે તે આ કામ શા માટે કરી રહ્યો છે જાણવું શીખવું સરળ બની જશે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો તમારા બાળકો વધુ વિસ્તરે તેઓ બંધનમાં બંધાઈ ન જાય તેને ખુલ્લું આકાશ આપો તેને એક તક આપો તે સમાજમાં એક શક્તિ તરીકે ઉભરી આવશે તમારો ખૂબ ખૂબ આભાર